I wonder if they want this grass covered up. So his services first and then the other guy? God, you don't ever get out of here. We gotta push them out. Somehow, or another. Let's see.
No, you go ahead. I'm just setting it up. You're fine. I didn't want to get in your way. No, you're fine. I'm not recording yet. I hope not. There's nothing going on right now. I hope you're not. I don't want to be in it. Look, I'm going to let you place it when you want to. Oh, you're fine. That looks perfect. Thank you.
Yeah. She did about you. Yedi kurşiler, kurşiler var mı? Kurşiler, kurşiler. Yedi yedi ya. Abi, yedi batın ya. Hayır, hayır. Hayır. Acaba hep böyle mi var? Yedi yedi zahle ya. İlk batı şirki de olur mu? Yok. Now it's a food. Now it's a food. Not a care, so I think. I want to put it. I see. I need the money and the water. Yes, I want. Best now, I'm going to put it. Yeah, that's all. Let's take it. Yeah. Yeah, मैं मुकलाई कौन है मुकलाई जो ना किन्त मुकलाई 706 वाला नंबर के लिए कल फोन करे थे हमने मुकलाई जो 706 अब ना तो वही ना चलो जय जय ने मुकलाई ने जय ने मुकलाई दे दो सर जब ये फोन करे तो मने भी और एक अपनो एक अपनो मार्केट तो हमारा नंबर आप तो तब ने मुकलाई दो तो तब ने पच्चीस मुकलाई सब आपने એટલે બે કેમેરા મૂકેલા છે એક બાજુ ને એક બાજુ એટલે ના ઇન્ડિયા વાળા ના દેખાય ઇન્ડિયા એજન્ટને મોકલો ને એટલે તો બધા શેર કરી દેશે ઇન્ડિયામાં જેને જોવાનું હોય
Thank you.
Thank you.
Estaba fortísimo. Yo. Yo. Thank you.
Thank you.
So
Okay.
Thank you.
संकल्प तो पाच है દેવનું આહવાન કરીશું. આત્મદેવને સૂક્ષ્મ સ્વરૂપે દીપકની જ્યોતિમાં બોલાવીએ. કુટુંબના સભ્યો હાથમાં ફૂલ ચૂકા લેશે અને આપણે આત્મદેવનું આહવાન કરીશું. ઓમ વિશ્વે દેવાગત સુતામિદં ભવં એદં મહીનિશિતં ઓમ વિશ્વે દેવા શ્રુતેમ બ્રહ્મમે ઓમ અંતરિક્ષહે ઓમ અગ્નિ જીવા ઉતવા યત્રાહ માધ્યમ આત્મદેવ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ ધ્યાયામિ તતો નમસ્કારમ કરોમિ.
દેવતાઓનું આહવાન કરીશું. યમને મૃત્યુનો દેવ કહેવામાં આવે છે. યમ એટલે પરમાત્માની નિયંત્રણ કરનારી શક્તિ, સંચાલન વ્યવસ્થા કરનારી શક્તિ. યમ એ કલ્યાણકારી દેવ છે. આત્માની સાથે યમને જન્મ અને મૃત્યુ સમય સંબંધ હોય છે. યમ જીવને પરમાત્મા પાસે લઈને તેના કર્મના લેખા જોખા કરાવે છે. યમદેવને પણ આપણે સૂક્ષ્મ સ્વરૂપે બોલાવી યમરૂપી વકીલ દ્વારા પરમાત્માના આત્માને સદગત માટે સાચા હૃદયની વિનંતી કરીશું. ઓમ યમાય ત્વામખાય ત્વા સૂર્યસ્વા તપસે દેવાદ્વા સવિતા મધ્યાન કરતુ પૃથ્વીયાં સંસૃયાં ઓમ સુશિરસે અશિરસે તપોસિ ઓમ યમ દેવતાય નમઃ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ ધાયામિ તતો નમસ્કારમ પરમ દાબા તો ચોખા લઈ લેશું. ખાલી ચોખા જમણા હાથી પર બધા મુકતા જઈશું. નમઃ શબ્દ બોલીએ તારે ખાલી ચોખા. ઓમ યમાય નમઃ ઓમ ધર્મરાજાય નમઃ ઓમ ઋત્વે નમઃ ઓમ અનંતકાય નમઃ ઓમ અશ્વતાય નમઃ ઓમ કાલાય નમઃ ઓમ સર્વભૂતક્ષાય નમઃ ઓમ અદુભ્યાય નમઃ ઓમ ધ્યાનાય નમઃ ઓમ નીલાનાય નમઃ ઓમ પરમિષ્ઠવે નમઃ ઓમ વૃક્કોદરાય નમઃ ઓમ ચિત્રાય નમઃ ઓમ ચિત્રગુપ્તાય નમઃ. સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેશ્વી નરસિંહ બીજા ઉષ્ણાની તીર્થાની ગંગાની સરસ્વતાની આગચ્છતુ પવિત્રાની પૂજા કાલે સદા મમ પૂજા કાલે સદા મમ. ॐ भद्रं कर्णे शृणुयाम देवा भद्रं पश्येमा सुभिर्यजताः तिरैरङ्गे सुष्ठुवा गोस्वस्तनुभिर्यवसेमहि देवहितं यदायुः. ઓમ વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ રાગ્રહ ભક્તમાનસ્ય અદસી બ્રહ્મણોદિતરે બ્રાદેશિ શ્વેત વારાકલ્પે વૈવસ્વંતરે મન્વંતરે અષ્ટાષ્ટમે કલો કલ્યુગે પ્રથમ ચરલે ભૂલો અમેરિકા ખંડે ડાલ્ટન ખાતે સંવત 2075 માસોત્તમ માસે ફાગણ માસે કૃષ્ણ પક્ષે બારશેષ મંગળવારે ગોત્રપન્ન તમારું કોઈ પુત્ર હોય પ્રજારે દ્રવે શ્રી ગણેશ ગૌરી બ્રહ્મા નવગ્રહ દેવતા સમુદાય શ્રી ગાયત્રી દેવી એકદ્રમ ગાયત્રી પરિવાર શાખા દ્વારા પિતાશ્રી નામ ફરી બોલીશું. રમણ ભાઈ પુત્રેશ્રી ભરતભાઈ આશીષભાઈ આજ દિને પિનાકીનભાઈ આજ દિને અંતિષ્ટિ સંસ્કાર અહમ કરીશે. દક્ષિણા પદ્મનાભસ્તુ નૈઋતામસુ સુદનં
પશ્ચિમે ચ ગોવિંદો વાયવ્યા તું જનાદર ઉત્તરે શ્રીપતિ રક્ષા નાહી આવે છે.
Thank you.
બધાને જય શ્રી કૃષ્ણ, જય ગાય શ્રી, જય સ્વામિનારાયણ. તો લાંબુ વિવેચન તો ન હોય, અને તેથી સંસ્કારમાં ઘણા એમ થશે કે આ મહારાજ ઉભા થયા અને કલાક સુધી કુરબાન કરશે. આપણે કોઈ મહારાજ છે નહીં. શરૂઆતથી જ મને અહીંયા જે બોલાવ્યો અને પૂજા કરવાનો લાભ મળ્યો એ બદલ અમારા ગાયત્રી પરિવારના છે અમીરભાઈ ચૌધરી અને આશીષભાઈનો હું ગાયત્રી પરિવાર એટલા તરફથી પ્રથમ તો એનો આભાર માનું છું. તમે બધા એમ જ બોલો છો કે આજે આપણે આપણા પિતા શ્રી રમણભાઈને વિદાય આપવા ભેગા થયા, પરંતુ રમણભાઈને નહીં, એમનું પંચતત્વનું બનેલું સ્થૂળ શરીર, એ સ્થૂળ શરીરને આપણે ભગવાન એકનારાયણને અર્પણ કરવા આપણે અહીંયા ભેગા થયા. અને આ છેલ્લો સંસ્કાર અંત્યેષ્ટિ સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિ યજ્ઞ આદર્શોની સંસ્કૃતિ એટલે કે મનુષ્ય કેટલું જીવ્યો એમ કે રમણભાઈ કેટલું જીવ્યા એના કરતા એને જિંદગીમાં શું કામ કર્યું છે. સ્વામી વિવેકાનંદ 40 વર્ષે આ ધરતી પરથી ગયા, ખૂબ સુંદર કાર્ય કરી ગયા એમ આપણા પિતાશ્રી રમણભાઈ આ પૃથ્વી પર આવ્યા પછી પણ ખૂબ સુંદર કાર્ય કરીને ગયા. અને બધા એમ તો બોલતા જ હોય છે કે ધ્રુવો જાતસ્ય મૃત્યુ, મતલબ કે આ પૃથ્વી પર જે આવે છે એને એક વખત તો જવાનું જ છે. હું પાંદડું સુકાઈ જાય, લીલું પછી સુકાઈ જાય, પછી નીચે ધરતી પર પડે, સૂર્ય ઉગે આથમે છે, એમ જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. આજે આપણે કપડાં પહેર્યા, કાલે ગંદા થઈ જશે, બીજા નવા પહેરીશું. એપાર્ટમેન્ટમાં રહેતા હોય પછી પાછા બે કુટુંબના હાઉસમાં જઈએ, પાછા મોટા ચાર બેના હાઉસમાં જઈએ, એમ આપણે બદલતા જઈએ છીએ. એમ આજે આત્મા છે એ ક્યારે પણ જન્મ લેતો નથી, એને શોક ભય સુખ થતો નથી, અગ્નિ તેને વાળતો પણ નથી, પાણી એને ભીજવતું નથી, પરંતુ પંચ મહાભૂતોનો દેહ છોડીને આત્મા જ્યાંથી છૂટો પડ્યો ચાલે એ પણ પરમ સુખની શાંતિ માટે એક દેહમાં બીજા દેહમાં બીજા દેહમાંથી ત્રીજા દેહમાં એની ગતિ ચાલુ રહે છે. એટલે દેહ જીર્ણ થતા આપણે પણ જેમ આનંદ શોધવા માટે નાનો હાઉસ પાસે મોટું હાઉસ લઈએ, એમ આત્મા પણ આનંદ શોધવા માટે બીજા ખોડિયામાં પ્રવેશ કરે છે. અને જ્યારે બીજા ખોડિયામાં એ પ્રવેશ કરે છે ત્યારે આપણે બધા એને મૃત્યુ કહીએ છીએ. અને આ મનુષ્યના શરીરમાંથી પ્રાણ તત્વ નીકળી ગયા બાદ શરૂઆતમાં કહ્યું તેમ આપણા ઋષિએ પણ ખૂબ ચિંતન કર્યું અને એક છેલ્લો સંસ્કાર બનાવ્યો, એને આપણે અંત્યેષ્ટિ સંસ્કાર કે મૃતકના સ્થૂળ શરીરને આપણે ભગવાન એકનારાયણને આદરપૂર્વક સમર્પિત કરીએ છીએ. અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યુર્મા અમૃતમ ગમય. આપણે બધા સવારમાં ઉઠીએ ત્યારે સ્નાન કરીએ છીએ અને સ્નાનથી આપણા તનની શુદ્ધિ થાય છે. આપણે ધ્યાન કરતા હોઈએ તો આપણા મનની શુદ્ધિ થાય છે અને આપણે જ્યારે દાન કરીએ ત્યારે આપણા ધનની પણ શુદ્ધિ થાય છે અને ભક્તિથી જીવનની પણ શુદ્ધિ થાય છે. અને ભક્તિમાં શબ્દો વિહારનું હૃદય ચાલી જાય, પરંતુ હૃદયા વિનાના શબ્દો આ સ્વીકારતો નથી. ઈશ્વર કલકના નાથને અપલક નહીંને જોતા એક જ પ્રાર્થના કરીએ કે હે નાથ, મારી પળકોમાં બીજું કઈ નહીં, પણ છેલ્લે મારા દેહમાં પાપ માટે થોડા ઘણા આંસુ પડી દેજે. શબ્દોની પવિત્ર છીપમાં જે શ્રદ્ધાનું મોતી પાકે છે એ ભવ્ય અને તેજસ્વી મૂર્તિને આપણે બધા મંત્ર કહીએ છીએ. તો ફરીથી એકવાર પિતાશ્રીના આત્માને શાંતિ માટે આપણે 5 વાર ગાયત્રી મંત્ર બોલીશું અને ત્યારબાદ 3 વાર પામે જે મંત્રનું રટણ કરીશું સાથે. ઓમ Oh.
Thank you.
Hey, Umaru, Hey, Taru, Mukher.
આશીષભાઈ, ધર્મપતિ કૃષ્ણા, ભરતભાઈ, જસીબેન, આજથી બે દિવસ પહેલા એમ કહેતા કે અમારું જીવન ખૂબ સરસ રીતે ગોઠવાયેલું છે, બધા સુખની સોળ તાણીને અમે નિશ્ચિત સુતા હતા, ત્યાં જ અચાનક કારની એક વૃદ્ધ પાર અમને પડે છે અને અમારા કુટુંબમાંથી એક જણને, મતલબ કે અમારા આદરણીય પિતાશ્રી રમણભાઈના આત્માને પ્રભુ એમની પાસે બોલાવી લે છે, ત્યારે આખી સૃષ્ટિ વિખેર થઈ જાય છે, પગ પરથી ધરતી પસકી પડે તેમ બધા ચિત્કારી ઉઠ્યા. આ શું થયું, કેવી રીતે થયું, એવી મૂળતા અમે ઘેરી વળે છે. ત્યારે હે પ્રભુ, અમે વ્યાકુળતાથી ચિત્કારી છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ પરમાત્મા ગાયત્રી આ ઘોર યુદ્ધમાંથી અમારા કુટુંબને બહાર આવવાનો બળ આપો, ક્ષમતા આપો, શાંતિ આપો અને અમારા કુટુંબમાંથી વિખડા પડેલા અમારા પિતાશ્રીના આત્માને અંશ આપજો, પરમ શાંતિ આપજો, પ્રેમ ભાવે આપણું શરણ અપનાવજો અને પરમાત્મા એ આત્માને ખૂબ શાંતિ અર્પણ કરજો. શાંતિ પ્રાર્થના કરીશું છેલ્લે. હે નાથ જોઈ વાત પાએ પ્રેમથી સૌ લાગીએ, ચરણ મળે સાચું તમારું હે હૃદયથી માંગીએ, જે જીવ આયો આપ પાસે શરણમાં પ્રપણાવજો,
અનિલભાઈ અને જે કઈ કુટુંબના સભ્યો હશે એ બે વિવેચન આપશે અને ત્યારબાદ એમનું વિવેચન પૂર્ણ થયા પછી એમને સ્ટૂલ મૂકીશું, ત્યાં ફૂલ મૂકીશું, પાછળથી ભાઈઓ આવશે પહેલા અને પુષ્પાંજલિ અર્પણ કરશે ભાઈ અને પરમાત્મા અર્પણ કરી અને ત્યારબાદ બેરો પણ પાછળથી આવશે અને ત્યારબાદ આપણે પિતાશ્રીના સ્થૂળ શરીરને પાછળ ભગવાન અર્ઘડાને અર્પણ કરવા લઈ જઈશું. એ હાથ જોડી સાથે પ્રાર્થના કરીશું. ॐ द्यो शान्ति अन्तरिक्ष ॐ शान्ति पृथ्वी शान्ति राव शान्ति औषधय शान्ति वनस्पतय शान्ति विश्वे देवा शान्ति ब्रह्म शान्ति सर्वगों शान्ति शान्ति रेव शान्ति सा આજે સેવા કરવાનો લાભ મળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. સૌને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય ગાયત્રી. અમિતભાઈ આવી જાઓ, ત્યારબાદ આપણે બધા મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરીશું. આ સ્ટૂલ ત્યાં કરી છેલ્લે મૂકી દઈશું અને ફૂલ જયારે કે વ્યાસ શબ્દ બોલવા આવે તો બોલી શકો છો તમારા ટાઈમ પૂરતા પ્રમાણે. આ પ્રસંગ એવો છે ને કે બહુ ટૂંકામાં પતાવવો પડે. લગ્ન હવે બેબી શાવર હોય તમે નાચો કૂદો તો બરાબર છે, પણ અંતિશી સંસ્કાર જે બને એમ આપણે શોર્ટમાં પતાવતા હોઈએ છીએ. જય શ્રી કૃષ્ણ. આપણે અહીંયા ધર્મપ્રેમ સ્થુને આપણે જે શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયેલા છે, પણ ઘણા માણસોને રમણભાઈથી જ ખબર છે, બીજો કોઈ પરિચય કદાચ ખબર ના હોય, તો અમારી ફરજ છે કે થોડો પરિચય એમનો આપવો પડે અને એમની જીવનની કાર્યશૈલી ધીરે એનો પરિચય. એમનું નામ તો વી રમણભાઈ રેવાભાઈ, વતન ચરણ. હવે સમાજનું ચરણ આપવું મોટું કામ છે એટલે બધા ખબર છે બધાને. એના ત્રણ ભાઈ હતા, એક મામાભાઈ, પછી બીજા નંબરના રમણભાઈ હતા અને ત્રીજા નંબરના માછીભાઈ જે અત્યારે ઇન્ડિયામાં છે. અને રમણભાઈના ત્રણ પુત્રો, સૌથી મોટા ભરતભાઈ અને એમના ભાઈ જસીબેન અને એમના બે છોકરાઓ પુત્ર અને પુત્રી આશીષ, એનો બીજા નંબરનો એમના ભાઈનું નામ કૃષ્ણા અને બે છોકરાઓ અને ત્રીજા પિનાકીનભાઈ જે ઇન્ડિયામાં છે. હવે સમય સંજોગોમાં આવી શક્યા નથી, પણ એમના ભાઈનું નામ ગીતાબેન અને એમને બે છોકરાઓ છે. રમણભાઈની આખી જીવનશૈલી મારા પરિચય પ્રમાણે એવી હતી કે બહુ ફેમિલીમાં અથવા ગામમાં અથવા જે જોબ કરે કોઈ પણ જગ્યાએ વેસ્ટિક શિસ્તામાં એટલું બધું એમનું પાલન કરવાનું એમનો આશય છે કાંઈ મળતા. એમની જિંદગીમાં એક જગ્યા ઉપર નહીં ભલે જોબ કરે, બાકીની આખી લાઈફ આપણા કલોલ તાલુકાનું મોખાસણ ગામ, મોખાસણ ગામમાં એમને 30-35 વર્ષ જોબ કરી છે શિક્ષક તરીકે. આજે મોખાસણ ગામની અંદર એક એક છોકરો કદાચ કોઈ શિક્ષક આજે મોખાસણ ગામમાં જઈને ઉભા રહે કે મારા કરું છે તો કદાચ કોઈની જરૂર નહીં પડે.
કેટલી એનું માન મર્યાદા ગયું હતું. મને ખબર છે પહેલાં પરિણા સ્કૂલો કરતા ત્યારે ઘણી વખત કોમ્પિટિશનમાં જથ્થા મુખા સરકાર નાખ્યું છે. એમનો વિષય તો બીજો હતો સાયન્સ અને મેથ, પણ છોકરાઓને રમાડવા માટે એ દરેક જગ્યાએ હાજરી આપતા હતા. અને એમની જે આ બહુ કડક સ્વભાવ હતો સિદ્ધતા જાળવવા માટે, કદાચ એ વખતે તો હજારો પુત્રો ભેગા થતા પણ કોઈને એમનો કોઈ દિવસ વિરોધ નહીં કર્યો. આ ટાઈપનો એમનો સ્વભાવ હતો. અને શૈક્ષણિક સંસ્થાઓનો શૈક્ષણિક બાબતે એમની બધાને જેટલું મદદરૂપ થવા એટલું થવું, અને એમને કહેવું કે તમે બીજો કશું ના કરો તો પણ આ એક લક્ષ્ય હતું. એક બીજો પરિચય છે, જોકે હવે અહીંયા અપાય કે નહીં અપાય, પણ એમના ઘણા બી માનસી ભાઈ મને થોડું ઘણું જાણવા મળ્યું. એ પ્રમાણે એવું હતું કે એમને જ્યારે સંબંધ કરવાની વાત આવતી હતી, કારણ કે એમને કંઈ હાથ આપણે હોય કે જે કંઈ હોય એ પ્રશ્ન, ત્યારે એમને સ્પષ્ટ શબ્દોમાં એવું કહેલું કે મારા ઘરે કંઈ હોય કે ના હોય ના થાય મારે કંઈ મતલબ નહીં, મારો ભાઈ ભાળે છે. અને એ આપણે કલોનો જેઠાભાઈ સાહેબ વેડાળ પ્રોફેસર હતા, એમની છોકરી હતી એમને લગ્ન એમને કરાવ્યા. એટલે શિક્ષણ પ્રત્યે એમને એટલો બધો આદર ભાવ હતો કે કોઈ પણ માણસ ભણે અને ભણીને આગળ જાય, પૈસા જમીન ઘર એના આગળ કોઈ કિંમત નથી. અત્યારે આપણે માણસા સંકુલ છે, એમાં પણ સેવા આપતા હતા. ગાંધીનગરમાં એમને સેવા આપી, ચરાણા ગામની અંદર એમને એમના પુત્રોએ બધા ભેગા થઈ અને સારી એવી સેવા આપેલી છે. અને બ્રહ્માણી માતાના ભગત હતા. આ છેલ્લે છેલ્લે એમને ખબર હતી કે કદાચ હું બધા અમલ કરવાની તૈયારીમાં હતો, ત્યારે આપણે એમના છોકરાઓની એમને એક વાત કરી કે ભાઈ આપણું કામ બ્રહ્માણી માતાનું તમે કર્યું. એટલે ધનમાં જોડાયેલા હતા, શિક્ષા શિક્ષણમાં જોડાયેલા હતા અને સેવાભાઈ થતો હતો. હવે એવા અરુણભાઈ આપણે બધા જે શ્રદ્ધાંજલિ આપણે ભેગા આપવા માટે ભેગા થયેલા છીએ, એ બધા લાભ સર્વેનું એમના પરિવાર તરફથી, ભરતભાઈ આશીષભાઈ અને વિરાગી તરફથી ખૂબ ખૂબ આભાર. કે જેથી કરીને આપણા ગામના
કોઈ બી જ્ઞાતિ ના હોય, દરેક જ્ઞાતિ ના વિદ્યાર્થીઓને કઈ ગાઈડન્સ મળી રહે અને એ આગળ આવે એવી એમની ભાવના હર હંમેશ પાટલ હતી. એમને લગભગ 5-7 વર્ષ સુધી મંત્રી પદ તરીકે એમને ત્યાં સેવાઓ આપી. ત્યારે મંત્રીએ દર હર હંમેશ માટે સાથે લઈ જાય કે ચાલ માસ્ટર આપણે જે જઈએ ત્યાં સ્કૂલમાં જઈએ. અમે બંને સાથે કેટલીક વાર સ્કૂલમાં 10મા ધોરણમાં ગણિતના પીરિયડ વિજ્ઞાનના પીરિયડ અમે લીધેલા અને શીખવાડતા કે બાળકોને કેમ કરીને આગળ જેના જીવનમાં હર હંમેશ માટે શિક્ષણ એક ભરેલું જ હતું. છેવટે એમને ત્યાં જયારે માણસા એમજી સાયન્સ સંકુલ બન્યું ત્યારે એમાં પણ એમને પુષ્કળ સેવા દર શનિ રવિ ત્યાં જતા જવાનું નિવૃત્ત થયા પછી એ રીતે ગાંધીનગરમાં પણ એમની સેવા આપી. ખરેખર એમની શૈક્ષણિક સેવાઓ એ નોંધપાત્ર છે. અને આજે સવારે જ મેં ઘરે ફોન કર્યો ત્યારે ગ્રામ સુધારા મંડળમાં ગ્રામ સુધારા મંડળ ચરાડા તરફથી પણ વર્તમાન પ્રમુખે એમને શોક શ્રદ્ધાંજલિ પાઠવી હતી. એ રીતે અમારા ગામના સરપંચે પણ એમના ઉપર શોક શ્રદ્ધાંજલિના બે શબ્દો મારા ઉપર કયા તમે વાત કરી એટલે કાળા માથાનો માનવી સામાન્ય કાળા માથાનો માનવી ભલે આજે મંગળ ઉપર પહોંચ્યો હોય અને મંગળમાં ગમે તેટલા ગ્રહોની સિદ્ધિ મેળવી હોય પણ જન્મ મરણના ફેરામાંથી એ માણસ કોઈ દિવસ છૂટી શકવાનો નથી. પણ એને કરેલા કર્મો એ યુગો યુગો સુધી આજ આપણે પણ યાદ કરીએ છીએ. ત્યાં સ્વામીએ યાદ કર્યા વિવેકાનંદને 30 વર્ષથી નાની ઉંમરમાં એમ ઘણા બધા મહાન વ્યક્તિઓ હતા, ગાંધીજી જેવા, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા, કે જેમણે કઈ ના કઈ કામ કર્યું, એવા એટલા બધા કામ કર્યું પણ એના થોડા આશાથી જે થાય એ કામ એમને ખરેખર શિક્ષણની પાછળ કર્યું છે. આજે હું ચરાડા ગામથી બે હાથ જોડી પ્રભુ ને પ્રાર્થના કરું કે હે પ્રભુ આ આવેલ આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચિર શાંતિ આપે અને આ આઘાત સહન કરવાની શક્તિ એમના પાછળના ત્રણ પુત્રો ને આપે એવી હું મા અલ્બુજા અને સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું છું. જય સ્વામિનારાયણ. Hello everyone, I am Priya, the granddaughter of late Roman Vitari, a great teacher and even greater friend. I will always cherish our time together, the good and the bad. Although he lost his second battle to cancer, he never let his internal struggle show through. Every day he would greet us with a big warm smile, even when doing this became difficult. He truly was an inspiration to all of us. His strength, courage, and independence throughout his struggle was admirable. I will miss him dearly and can only hope he is looking down on us with the same warm smile. Thank you. Jai Swami. હું મુખાસન કામનો વતની છું. મારું નામ રામભાઈ પટેલ છે. રમણભાઈ ચરાડામાં જન્મ્યા હોય પણ કામ તો મુખાસન જ કહેવાય. એમની આખી જિંદગી મુખાસનમાં જ કાઢી અને તેમણે પુત્રો મુખાસનમાં જ જન્મ્યા અને એના ભાઈને ભણાવી એન્જિનિયર બનાવી અને બધા સારું બિલ્ડિંગ કર્યું અને એનું એટલું બધું વર્ચસ્વ હતું કે કોઈ પણ છોકરું એના મગર મારે એની આજ્ઞામાં એટલું બધું રહેતું કે ના પૂછો વાત. એના એ બે પ્રસંગો મને ખબર છે કે એક વખત ગીરી જરૂર પડી હતી અમારા ગુજરાત મૂકીને તે ચોય જી નહોતું મળતું, મહેસાણા ગીરીમાં નહોતું મળતું. કારણ કે ગેંદરભાઈ એમના ભાઈ હતા દિલ્હીનો, તે એમના કારણથી રમણભાઈએ કીધું કે અમને હા કરવા જઈ અપાય તો જી નહોતું મળતું. પછી ગોપાલે વિરોધ કર્યો તો પણ દિલ્હીથી તો પણ મહેસાણાએ આવી જાય છે. અને એમના ભાઈને એન્જિનિયર બનાવ્યા, સારું સારામાં સારું પ્રોફેસરની સુવિ લાવ્યા હતા. Yes, sir.
ભાઈ હવે કોઈને ઈચ્છા હોય તો બે શબ્દો કહેવાની, તો આપણી જોડે 2 મિનિટ છે તો આવી કહી શકો, નહીં તો પછી આપણે ઉભા કરી ગયા આપણા જે વિધિ છે ચાલુ કરી દઈશું. આના પછી આપણા આશીષભાઈના ઘરે જ પછી લંચની વ્યવસ્થા કરેલી છે, એટલે બધાને રિક્વેસ્ટ છે કે બધા આપણે આશીષને એવી ઈચ્છા છે કે પપ્પાની એવી ઈચ્છા હતી કે બધાને જમાડી દો, એટલે એમની ઈચ્છાને પૂરી કરવા માટે પ્રયત્ન કરજો. આવવા માટે એવો સંકોચ નહીં રાખતા કે નહીં અવાય કે નહીં ખવાય, એટલે ફેમિલી વાળાની ઈચ્છા છે એટલે એમની પોતાની એવી ઈચ્છા હતી. એટલે હવે પાછળથી આપણા ભાઈઓને રિક્વેસ્ટ કરીશું કે પાછળથી આવશે, અહીંયા આવીને સાઈડે ફૂલ મૂકેલા છે અને સાઈડમાં થઈ પગમાં પગે લાગી અને પછી પોતપોતાની જગ્યાએ જશે, એના પછી બે Thank you.
સૌને જય શ્રી કૃષ્ણ. આપણે પ્રેમિશનની વિધિ અમે પાછળ જઈએ છીએ. પછી પાછા આવ્યા પછી અહીંયા હોલમાં 10 મિનિટ માટે ખાલી ભજન કીર્તનનો પ્રોગ્રામ છે. ફક્ત 10 મિનિટ આ હોલમાં એટલે બધા જતા નહીં રહેતા. અને ભજન પતી જાય 10 મિનિટ પછી આશીષભાઈને ત્યાં વધારે પ્રસાદ લેવા જવાનું છે. કોઈ પ્રસાદ લીધા વિના નહીં જતા. Thank you.
અંદર મારી મોટો હોલ હોય તો ભગવાન મંજો.
Thank you.
Thank you.
Yeah.